મહારાજ હરિશ્ચંદ્ર પાસે વરદાન માગે ને હરિશ્ચંદ્ર એ કહ્યું કે લ્યો બાપજી બધું, તો કે જે પ્રમાણે મેં માગણી કરી એમાં 1000 સોના મોર ઘટે. અને સાહેબ એ કાશીના બજારની અંદર હરિશ્ચંદ્ર અને થારાદે અને રોહિત ત્રણેય વેચાય છે, ત્રણેય વેચાણા છે. હરિશ્ચંદ્ર પોતે રૂખીના ઘરે વેચાય છે, તારાદે એક શેઠના ઘરે અને રોહિત એક માલીના ઘરે, ને ત્રણેય પોતપોતાના કામ કરી અને 1000 સોના મોર ગુરુના ચરણે મૂકે છે. ત્યારબાદ ધીમે ધીમે એક દિવસનો સમય રોહિત પોતે બાગની અંદર પાણી પાય છે ને રોહિતના પગની અંદર સર્પનો દંશ થાય છે. રોહિતના પગની અંદર સર્પનો દંશ થાય ને કોઈ ગડગડતી દોઢ મૂકીને કહ્યું કે તારા એક ને એક દીકરા રોહિતને સર્પ દંશ થયો છે, મૃત્યુને આધીન થયો છે. આ તો સાહેબ માં છે, પોતાનું સર્વ કામ છોડીને ગળગળતી દોટ મૂકી અને જોયું તો એક વૃક્ષની નીચે આ બાજુ પાણીનો કેનાલ જાય છે અને અહીંયા રોહિત પડ્યો છે. રોહિતના શબને લઈ અને ખોળાની અંદર એ માં સાહેબ એના દીકરાને જગાડે છે અને કહે છે કે લાલ, હે મારા લાલ, જાગી જા, તારું આખું કેમ નહીં ખોલતો બેટા. તારાની આંખમાંથી અશ્રુની ધારાઓ થાય પણ સાહેબ રોહિત કોઈ રીતે જાગે નહીં. માં એને હેત કરે, માથે હાથ ફેરવે, હે મારા લાલ જાગી જા બાપ જાગી જા. કોઈ રીતે જગાય જાગે નહીં અને માનો પ્રેમ અને તારા પોતે કલ્પાંત કરતી કરતી કહે છે કે હે મારા લાલ, એક સત્ય વચન નિભાવવા માટે હું તારા પિતાજીએ આજ મારા એક ને એક દીકરાની બલિ ચડાવી દીધી. હે અખિલ બ્રહ્માંડના નાથ, ત્યાં શું ધારી છે કે મારા દીકરાએ તો હજી દુનિયા જોઈ પણ નથી, એનો વાંક શું છે? અને આવડા આવડા જે બાળકોએ બલિદાનો દીધા છે એના ઇતિહાસ સાહેબ કાયમની માટે અમરમાં છે, અમર જ છે એના ઇતિહાસ. દૂર નથી જવું, 130 કિલોમીટર વયા જાવ, બિલખાની અંદર એક વાણીઓ ભગતી કરી ગયો શેઠ સગાડસા ને સંગાવતી રાણી, એક ને એક દીકરો ચેલયો. અને આ સાધુડા એવી હઠ કરી કે મને પરમાટી રાંધીને આપો અને ચેલૈયાને બોલાવવા જાય ને ત્યારે અખિલ બ્રહ્માંડનો નાથ માસ્તર બનીને ગયો અને કહ્યું કે ચેલૈયા ભાગી જા, તારો બાપ ગાંડો થઈ ગયો છે, ભાગી જા ચેલૈયા. પણ ચેલૈયો ભાગે? એ ભાગું તો મારી ભૂમકા લાજે, આ બોરિંગ ન જીલે વાર. ભાગું ને તમારી ભૂમકલા છે અને બોરિંગ નો જિલ્લો, જે જન્મ ભૂમિ ઉપર મેં જન્મ લીધો છે એ ભૂમિ શેષ નાગ ઉપર છે, એ શેષ નાગ પણ મારો ભાર ન જીલે. આ કાયરતા ભર્યું કાર્ય છે, કારણ કે મારી ઉપર મારા માવતર નો પૂરેપૂરો હક છે. ભગવાને કીધું આ બધા એ ખરખાર લાગે છે, એક માટીના જ બધા. એ ચેલૈયાનું મસ્તક ખાંડી અને ખવડાવ્યું અને જમવા બેસે ને ત્યારે કહ્યું કે શેઠ, તો કે હા, તારે તો એવા નિયમ છે કે સાધુને જમાડ્યા પછી જમવું, અને ઘરમાં જ્યારે મહેમાન આવે તો, સાધુ બ્રાહ્મણ આવે તો કોઈ યજમાનને સાથે જમવા બેસવું પડે, તારે કોઈ બીજો દીકરો છે ખરા? આટલું કીધું ને સાહેબ સગાડસા થરથર કરાપવા લાગ્યો છે. કહ્યું કે બાપજી, એકને એક હાથ ખોટનો દીકરો, મસ્તક તમને મેં ખવડાવી દીધું, હવે દીકરો મારે ક્યાંથી કાઢવો? હા ને બાબા, એ થાળીને લત મારીને કહ્યું કે વાંજિયાના ઘરનું જમતો નથી. અને કહેવાય કે આ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. સંગાવતી રાણી ઉભા થયા ને પોતાના ખેસ છૂટા મૂકી લાલ આખું કરી અને પોતાના કમરમાંથી કટાર કાઢીને કહ્યું છે, બાપ જાણીને કહું છું બાવા, આ મારે પેટ છે મહિના પાંચ. બાપ જાણીને કહું છું બાવા, પેટ છે મહિના પાંચ. આશરો સીતા રામનો જેને ઉણી ન આવે, આજ બેઠો હવે થાય માં બાવા, તને જયમાં વિના નહીં દઉં જાવા.
बैठो हवे थस मा बावा जयमा विना नहीं दऊ जावा પોતાના કમરમાંથી કટાર કાઢીને કહ્યું કે વાંચ્યા કોને કહો છો મારા ગર્ભની અંદર 5 માસનું ઓધાન છે જેનો જીવ આકાર લઈ ચૂક્યો છે તમે વાંચ્યા કહેતા હો તો પેટમાં કટાર મારીને બાળકને તમારી બાજુમાં બેહાડું બાકી આવે બાવા તને જાવા તો ન જ દઉં પરીક્ષા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું અખિલ બ્રહ્માંડનો નાથ ધરધર ધ્રુજવા લાગ્યો કે હવે શું કરવું અને જ્યારે ભગવાન બધી બાજુથી ભેળાઈ જાય એટલે શું કરે શંખ ચક્ર ગદા પદ્મધારી પોતાના વિરાટ સ્વરૂપથી દર્શન દઈ દે વિરાટ સ્વરૂપથી દર્શન દીધા અને ત્યારે બધા દેવતાઓએ કહ્યું કે હે ભગવાન કૃષ્ણ તું જે માટલાને ટપોરો મારવા ગયો તો ની ટકોરા લાગેલા માટલા છે અખિલ બ્રહ્માંડના નાથને સાહેબ પાછું વળી જવું પડ્યું છે વીરપુરની અંદર ખોટું ખોટું કીધું કે જલારામ તાર ભંડારી મને સોંપી દે આ તો હાસીને જલારામ બાવડું પકડી કે લ્યો અતિથિને જોઈ મારે ન જોઈ અને પછી તકલીફ પડી ભારે કરી અને ખોટું કીધું ને હાસું થયું જોડીને ઝંડો આપ્યો કે વીરભાઈ માને કીધું માં અહીંયા રહ્યો હમણાં આવું ગયો ગયો કોઈથી વીરપુરના પાદરમાં હજી સુધી દેખાણો નથી ભક્ત ને આધીન ભુદરા સાહેબ ગુરુ કરતા એનો શિષ્ય મહાન છે બાપ કરતા એનો દીકરો મહાન છે તારા પોતાના દીકરાના શબને લઈ અને રુદન કરે છે ને એક સ્મશાનની અંદર પોતે દીકરાને અગ્નિદાહ દેવા માટે આવે છે અને અહીંયા એ જ સ્મશાનની અંદર મહારાજ હરિશ્ચંદ્ર પોતે ચાંડાલપણું કરે છે એના માલિકનો હુકમ એવો છે કે કોઈ વ્યક્તિ અગ્નિદાહ દેવા માટે આવે એટલે પાલી સવા પાલી ખીચડી અને સવા મીટર વસ્ત્ર લેવું ભલે કોઈ વાંધો નહીં તારા કલ્પાંત કરે સાહેબ જોજો માણસની જ્યારે વિકટ પરિસ્થિતિ આવે ને ત્યારે દુનિયામાં એનો કોઈ સહાયક ન હોય એનો કોઈ સાથ ન આપે ત્યારે તારા દે દીકરાના શબને લઈને જાય કોઈ એનું સહાય ન કરે સ્મશાનની અંદર જાય કાળા ડમ્બર આકાશમાં આદર વાદળા છે ને મેઘલી રાત જામી છે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે ને વીજળીના કડાકાઓ ઝીણા ઝીણા થાય છે આવી પરિસ્થિતિ ત્યાં થાય છે અને કાશીની અંદર સાહેબ સુરતનું જમણ ને કાશીનું મરણ શા માટે વખણાય છે કે કાશીની અંદર જે માણસનું મૃત્યુ થાય છે દેવી ભાગવત કથા ખોલી જોઈજો એમાં લખ્યું છે કે કાશીનું માણા મોતને શું કામ વલખતું હોય કે કાશીમાં જઈને અમારો દેહ છૂટે કાશીની અંદર જે માણસનું મૃત્યુ થાય અને મૃત્યુ સમયે સ્વયં મહાદેવ એના કાનમાં આવીને દુર્ગા 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 આ શબ્દનો ઉચ્ચારણ કરે છે દેવી ભાગવતની અંદર લખ્યું છે સાહેબ એ જીવને ગતિ મળી જાય જીવને મોક્ષ મળી જાય છે પછી જીવને એની પાછળ કોઈ કર્મ કરવાની જરૂર નથી રહેતી દેવી ભાગવતની અંદર લખ્યું છે અહીંયા સ્મશાનની અંદર ચિતા ખડકે દીકરાના શબને લેટાવ્યું છે બરોબર અગ્નિદાહ દેવાની તૈયારી કરે અને મહારાજ હરિશ્ચંદ્ર જ્યાં ચાંડાલપણું કરે છે ને કહ્યું જે કોઈ પણ અહીંયા અગ્નિદાહ દઈ રહ્યા છો પેલા તમને ખબર નથી કે સ્મશાનનો કર ભરો ને પછી તમે અગ્નિદાહ દઈ શકો ત્યારે જૈન જોવે અંધારું છે કોઈના મુખ નથી દેખાતા અને ત્યારે કહ્યું કે સ્મશાનનો નિયમ છે કે સવા પાલી ખીચડી ને સવા મીટર ખાપણ રૂપે વસ્ત્રનું દાન કરવું પછી જ તમે અહીંયા અગ્નિદાહ દઈ શકો ને ત્યારે સાહેબ રોહિતની માં તારા બોલી છે કે હું પણ કોકના ઘરનું પારકું અનાજ ખાનારી છું હું સવા પેલે ખીચડી ક્યાંથી લાવું અરે અંગે ઓઢવા માટે એક તૂટેલી ફૂટેલી સાડી મેં પહેરી છે એ પણ અડધી ચિરાઈ ચૂકી છે મેં ગાંઠો વાળીની સાડી પહેરી છે તો સવા મીટર કાપડ તમને હું ક્યાંથી આપું ને ત્યારે કહ્યું કે તમારી જે કાંઈ પરિસ્થિતિ હોય હું ન જાણું હું તો મારા માલિકનો વફાદાર માણસ મને તમારી ઉપર દયા ઘણી આવે છે
કે સવા વાલી ખેતડી હું આપું, પણ હું અહીંયા નોકરી કરી રહ્યો છું, એનો વફાદાર છું. દસ મિનિટ માટે તમે આ કર ભરવો હોય તો અગ્નિદા દઈ શકો, એ સિવાય ન દઈ શકો. અને આ બંને વચ્ચે સંવાદ પરસ્પર આલે, પણ એને ક્યાં ખબર કે જેની સામે હું વાત કરું છું એ જ મારી પત્ની છે, અને જેની સામે હું વાત કરું એ જ મારો સ્વામીનાથ. અને હરિશ્ચંદ્ર ને ક્યાં ખબર કે ચિતા ઉપર લેટો છે મારો હાથ ખોટ નો એક દીકરો રોહિત છે. બંને વચ્ચે પરસ્પર સંવાદ આલે, એમાં આકાશમાંથી વીજળી નો કડાકો થાય અને પ્રકાશ જાગ્યો, અને સામે સામે મુખના દર્શન કર્યા, સામે સામે જોયું, કહ્યું કે તારા તમે, રાજન તમે, તો કે અત્યારે તમે સ્ત્રીને તો સ્મશાનની અંદર આવવાનો અધિકાર ન હોય તો તમે સ્મશાનની અંદર તમે શું કરી રહ્યા છો? ત્યારે તારાએ કહ્યું છે, રાજન મને પૂરેપૂરું ભાન છે કે સ્મશાનની અંદર સ્ત્રીથી નથી અવાતું, પણ કર્મની ગતિ એવી ન્યારી છે અને આ કાયદો છે કીર્તારનો કે જ્યારે માથે માણસને કર્મ પડે ને ત્યારે કર્મ પીડા માણસને સ્વયં ભોગવવી પડે છે. માટે સ્વામીનાથ હું તમને કહું, ચિતા ઉપર જે સુઈ રહ્યો છે બીજો કોઈ નથી, આપણો એકનો એક દીકરો મારો લાલ ને આપણો રોહિત છે. આટલું કહ્યું સાહેબ મહારાજ હરિશ્ચંદ્ર ઉભા છે જમીન ઉપર, જમીન દોસ્ત થઈ ગયા છે. રોહિતને શું થયું? ત્યારે વાત કરી કે રોહિતને સર્પનો દંશ થયો છે. મહારાજ હરિશ્ચંદ્ર ને તારા સામ સામે શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો છે અને ચોધાર આંસુ એ રડે છે. તારા તો છાતી ફૂટે છે અને કહે છે કે રાજન કર્મની ગતિ કેવી ન્યારી છે કે એક સાધુને આપણે આશરાનો ધર્મ નિભાવવા અને એક વચન નિભાવવા માટે જેનો કાંઈ વાંક નથી, એકને એક આપણો દીકરો સાતકોટનો દીકરો રોહિત પોતે બલી ચડી ગયો છે. અને સાહેબ એ માવતરને વેદના થાય કે અમે જ્યાં સુધી જીવતા હોય ને માવતર જીવતા હોય ને એના સંતાનો મૃત્યુ થાય ને સાહેબ માવતરને જીવવાની બધી આશા છોડી દે છે. માવતરને એમ થાય કે હવે આ જીવતર ઝેર થઈ ગયું છે મારા માટે, કે અમારી હાજરીમાં અમારા નાના નાના સંતાનોનું મૃત્યુ થાય છે, એને એનું જીવતર ઝેર લાગે છે. કહ્યું કે દેવી સ્મશાનની અંદર તો તમે અગ્નિદા નહીં દઈ શકો, સ્મશાનની બહાર લઈ ગયા, થોડીક લાકડાની વ્યવસ્થા કરી અને ત્યાં રોહિતનું ચિતા ઉપર શબ લેટાયું છે અને અગ્નિદા દેવાની બરોબર તૈયારી કરે. આકાશમાંથી વીજળીનો કડાકો થાય, વિશ્વામિત્ર બાપજી ત્યાં પ્રગટ થાય અને કહ્યું કે હા બાપ હરિશ્ચંદ્ર હવે ઉભો રહી જા. તો બીજા કેમ? તો કે હું તારી પરીક્ષા કરવા માટે આવ્યો હતો, બીજું કાંઈ નથી. ભલે વાત સાચી છે. કહ્યું કે તારે જે વરદાન જોઈએ માગી લે. તો કે હવે વરદાન મારે શું કરવું છે? મારું જે સર્વસ્વ છે એ મારો દીકરો તો ચિતા ઉપર લેટી ગયો છે, હવે મારે દુનિયા જોઈને શું કામની? કે મારું સર્વસ્વ ધન દોલત મારો એક ને એક દીકરો છે એ તો તમે છીનવી લીધો છે. વિશ્વામિત્ર બાપજીએ કહ્યું છે કે તારા જૈન તમે તમારા દીકરાની માથે હાથ ફેરવીને એને લાડ તો લડાવો, તમારો દીકરો બહુ ગહેરી નિંદર અંદર સૂતો છે. અને તારા ત્યાં જાય માથે હાથ મૂકીને કહે છે કે મારા લાલ, ખાલી એટલું કહ્યું ને રોહિત ત્યાં સજીવન થાય છે. રોહિત ત્યાં સજીવન થાય અને ગુરુના વચન પાળવા માટે જે મહારાજ હરિશ્ચંદ્રને કીધું કે બીજું વરદાન માગો ને ત્યારે કીધું કે ભગવાન વરદાન એક જ આપો. ઘરે ઘરે હરિશ્ચંદ્ર નહીં હોય ને ઘરે ઘરે રોહિત જેવા દીકરા એ નહીં હોય, એટલે આ વરદાન મારી પાસે માંગ્યું બીજા કોઈ પાસે વરદાન માગતા નહીં, આવું વચન મને આપો. અને ત્યારબાદ હરિશ્ચંદ્ર જે સ્વર્ગના અધિકારી બને છે, રોહિત પણ સ્વર્ગના અધિકારી, બધાને સ્વર્ગ મળ્યું છે. એના જ્યારે જ્યારે એના કર્મ પૂરા થાય અને આ બાજુ લક્ષ્મી અને ગૌરીની કથામાં જગત જનની માં પાર્વતી પેલા સતીનું પ્રાગટ્ય અને પાર્વતીના પ્રાગટ્યની કથા તરફ જાય, મહાદેવની કથા તરફ જાય, પેલા બે મિનિટ મહાદેવને યાદ કરી અને પછી કથા તરફ જાય.